સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પ્રવાસીઓની પહેલી પસંદ બની છે. તેની સાથે પ્રવાસીઓના સ્વાસ્થ્યની પણ કાળજી લેવામાં આવી રહી છે. તે અંતર્ગત આરોગ્ય વન ખાતે કાર્યરત આયુર્વેદિક વેલનેસ સેન્ટર ખાતે ધનતેરસના પવિત્ર દિવસે ભગવાન ધનવંતરીની વિધિવત પૂજા કરીને સમગ્ર વર્ષ દરમિયાન આ જગતના સૌના સારા સ્વાસ્થ્યની કામના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વન સ્થિત વેલનેસ સેન્ટરનું સંચાલન એસઓયુ ઓથોરિટી અને ઓલ ઇન્ડિયા આયુર્વેદ સંસ્થાન દિલ્હીના સંયુક્તપણે કરવામાં આવશે અને અહીં આયુર્વેદમાં વર્ણવવામાં આવેલી પદ્ધતિ અનુસાર પંચકર્મ, નશ્ય, સિદ્ધા સહિત સારવાર કરવામાં આવશે. આયુર્વેદ દ્વારા થતી સારવારથી લાંબા ગાળે મનુષ્યને ફાયદો થતો હોય છે. આ વેલનેસ સેન્ટરની શરૂઆતથી હવે દિલ્હી અને મેટ્રો સિટીમાં થતી આયુર્વેદ પદ્ધતિની સારવાર, એકતાનગરમાં કુદરતી વાતાવરણમાં સાવ નજીવા દરે થતી સારવાર વાસ્તવમાં અસરકારક હોવાનું સાબિત થયું છે. આજના ઝડપી ગતિશીલ આધુનિક વિશ્વમાં આપણી રોજિંદી પ્રવૃત્તિઓ આપણને થોડો સમય આપે છે જેમાં આપણે આપણા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી શકીએ. દરરોજ દરેક માટે આયુર્વેદ થીમ પર એકતાનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યટકો અને સ્થાનિકોને આયુર્વેદિક ઉપચાર અને દવાઓ વિશે માહિતી અપાઈ હતી અને વિનામૂલ્યે આયુર્વેદિક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. એકતાનગર સ્થિત આયુર્વેદ વેલનેસ સેન્ટર ઘણી બધી સેવાઓ અને અનુભવો પ્રદાન કરે છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. આઠમે આયુર્વેદ દિવસ કે ઉપલક્ષ્ય મેં હમને અપને વેલનેસ સેન્ટર મેં એક ફ્રી આયુર્વેદા હેલ્થ ચેકઅપ કેમ્પ રખા હૈ. જો આયુર્વેદા ડે હૈ વો ધનવંતરી દિવસ કે દિન મનાયા જાતા હૈ. હર સાલ આયુર્વેદ દિવસ પે એક થીમ રહેતા હૈ. ઇસ બાર કા આયુર્વેદ દિવસ કા થીમ હૈ આયુર્વેદા ફોર વન હેલ્થ. હર દિન હર કિસી કે લિયે આયુર્વેદા. ये इसकी शुरुआत हमारे माननीय मुख्य प्रधानमंत्री जी नरेंद्र मोदी जी ने किया था और तब से हर वर्ष धनतेरस वाले दिन आयुर्वेदा डे मनाया जाता है. आज के दिन हमने जो यहाँ पे फ्री हेल्थ चेकअप रखा है इसमें विदाउट कंसल्टेशन फ्री हेल्थ चेकअप सभी के लिए, साथ में जो आयुर्वेदिक दवाइयाँ हैं वो भी फ्री ऑफ कॉस्ट प्रोवाइड की जा रही है ताकि जो यहाँ के नागरिक हैं वो इस સેવા કા લાભ ઉઠા શકે. પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીની અસીમ કૃપાથી શ્રી રંગ લીલામૃત જ્ઞાન યજ્ઞ સપ્તાહ તારીખ 22/11/2023 થી 28/11/2023 સુધી આયોજન કરેલ છે, તો આપ સૌ ભાવિક ભક્તોને લાભ લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. વ્યાસપીઠ પરથી અવધૂત પરિવારના જાણીતા કથાકાર શ્રી રાકેશભાઈ જોશી સંગીતમય કથાનું રસપાન કરાવશે. આ કથા રસપાન મહોત્સવમાં સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. તારીખ 22/11/2023 બુધવારના રોજ બપોરે 12:30 કલાકે શોભાયાત્રા નીકળશે. કથાનો પ્રારંભ 22/11 બુધવારના રોજ બપોરે 1 કલાકે થશે. દરરોજ બપોરે 1 કલાકથી 6 કલાક દરમિયાન કથાનો સમય રહેશે. તારીખ 29/11/2023ના રોજ અવધૂત પરિવારના સુપ્રસિદ્ધ ભજનિક શ્રી સુરેશભાઈ દેસાઈ રંગમંદિર નારેશ્વરધામના પૂજાધિકારીના મધુર કંઠે અવધૂતી આનંદના ભજનોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, તો સૌ ભક્તોને લાભ લેવા ભાવભીનું આમંત્રણ. દરરોજ કથા વિરામ બાદ મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવેલ છે. કથા સ્થળ પટેલ ફળિયું ગુજરાતી કુમાર શાળા સામે સજોદ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ.